ગાંધીનગરના હિતાર્થ સોની દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભુત પ્રદર્શન. કેન્દ્રીય તેમજ રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહનને કારણે અનેક યુવાનો યુવતીઓ સહિત દેશના દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે હાલમાં પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ 15-17 જુલાઈ દરમિયાન કર્ણાટકના બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 13મી જુનિયર એન્ડ સબ જુનિયર નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરના સેક્ટર 23ની પંચવટી સોસાયટીમાં રહેતા હિતાર્થ ધર્મેશકુમાર સોનીએ ડિસ્ટન્સ થ્રોમાં 21 મીટર ડિસ્ટન્સ ફેંકીને તેમજ જેવલિન થ્રોમાં 19.1 મીટર દૂર ભાલો ફેંકીને બંને રમતમાં પ્રથમ સ્થાને વિજેતા બનીને 2 ગોલ્ડ મેડલ મેળવીને અનન્ય સિદ્ધિ સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગાંધીનગરનું પણ ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતાર્થ સોની કચ્છના બિદડા ખાતેથી સુપ્રસિદ્ધ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન સેન્ટર ખાતે ફિઝિયોથેરાપીની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને રિહેબિલિટેશન સેન્ટરના ડોક્ટર મુકેશ દોશીએ પેરા એથ્લેટિક્સમાં રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. ત્યારે હિતાર્થ સોનીએ ડોક્ટર લોગનાથનના માર્ગદર્શન હેઠળ ડોક્ટર અશોક ત્રિવેદી અને ડોક્ટર નીતિન પરમારની સારવાર હેઠળ પેરા એથ્લેટિક્સમાં ડિસ્ટન્સ થ્રો, જેવલિન થ્રો અને શોર્ટ પુટમાં રમવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ કચ્છ જિલ્લા તરફથી રમતા તેણે નવેમ્બર 2022માં નડિયાદ ખાતે 45મી સ્ટેટ જુનિયર પેરા એથ્લેટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડિસ્ટન્સ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે આ પછી જાન્યુઆરી 2023માં નડિયાદ ખાતે યોજાયેલી 12મી નેશનલ જુનિયર એન્ડ સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ડિસ્ટન્સ થ્રોમાં 14.42 મીટરનો થ્રો સાથે પહેલો નેશનલ મેડલ બ્રોન્ઝ મેળવ્યો હતો. હવે તેણે બેંગ્લોર ખાતે ડિસ્ટન્સ થ્રો અને જેવલિન થ્રો બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બેંગ્લોર ખાતેના શ્રી કાંતારવા સ્ટેડિયમ ખાતે રમાયેલી પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગાંધીનગરના હિતાર્થ સોની આ અનન્ય સિદ્ધિથી પરિવારજનો તથા મિત્ર વર્તુળ તેમજ પંચવટી સોસાયટી સહિત સમગ્ર ગાંધીનગરમાં ખુશીઓ સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી અને સૌ કોઈએ હિતાર્થ સોનીને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ હિતાર્થ સોની છે. હું હમણાં જ બેંગ્લોરમાં આયોજિત કાંતારવા સ્ટેડિયમની અંદર જુનિયર એન્ડ સબ જુનિયર પેરા એથ્લેટિક્સમાં હું ફર્સ્ટ આવ્યો હતો 2 ડિસ્કસ થ્રો અને જેવલિન થ્રોમાં, અને એ જ હિસાબથી મને 2 ગોલ્ડ મળ્યા છે. આ ચેમ્પિયનશિપ બેંગ્લોરમાં યોજાઈ હતી 15 તારીખથી લઈને 17 જુલાઈ સુધી હતી. આ એમાં મેં 2 સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને બંનેમાં મારા ગોલ્ડ મેડલ આવ્યા છે, અને ત્યાં મારો સારું રહ્યું, ગેમ સારી રહી મારી, અને ત્યાંનું બધું મોસ્ટ ઓફ મારી ગેમો જે હતી એ ટફ હતી, પણ મારા સામે હરિયાણાવાળા જોડે થઈ ગયા, પછી બાકી લોકો જોડે તો નોર્મલ હતી. બધા સ્ટેટોના પાર્ટિસિપન્ટ હતા, બહુ બધા હતા, ગુજરાતના હતા, રાજસ્થાનના હતા, પંજાબના હતા, હરિયાણાના હતા, તમિલનાડુ, કર્ણાટકા, બહુ બધા. ખાસ પ્રસંગ શું છે તમારું? મારું નેક્સ્ટ સિલેક્શન છે 2025માં વર્લ્ડ જુનિયર પેરા એથ્લેટિક માટે પાર્ટિસિપેટ કર્યું અને અમારે જીતવીને આગળ જવું, અને આવતા વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.